પછી દ્વિતીય સત્રમાં કાવ્યનો હું તો પૂછું તેના વિશે આપણે સમજીશું. તેના કવિ છે સુંદરમ. તો હું તો પૂછું એટલે કે કવિના મનમાં નવ નવા પ્રશ્ન ઉદ્ભવે છે. તે કવિ બાળક બનીને આ કાવ્યમાં પૂછે છે. જેમ કે તમે જો આપણે છે આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ગયા હોય કે નવી વસ્તુ જોઈ હોય તો આપણા મનમાં પણ અલગ અલગ જાતના પ્રશ્નો ઉદ્ભવતા હોય કે આ વસ્તુ કઈ રીતે બની હશે, શું હશે. એવી જ રીતે કવિના મનમાં પણ અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવે છે, પણ કવિ બાળક બનીને આમાં આ કાવ્યમાં પૂછે છે. તો ચાલો આપણે આમાં જોઈએ. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આ ગેલડી કોણે ચડી. કવિ બાળક બનીને પૂછે છે કે મોરલાની, મોરલ એટલે કે મોર, તો કે મોરલાના, મોરના જે પીછા છે તે કેવા છે, તો કે રંગ રંગવાળા એટલે કે કલરે કલર વાળા છે, રંગબેરંગી છે. તો કે રંગબેરંગી પીછામાં એવા કલર કોણે ભર્યા હશે અને એમાં પણ એમાં અલગ જાતની ગીલડી મઢેલી છે, તો કે ગીલડી કોણે ચડી હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. પણ કવિ પોતે પૂછતા નથી, કવિ બાળક બનીને પ્રશ્ન પૂછે છે. ચાલો વળી આગળ. વળી પૂછું કે મીંડળીની માંજરીથી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી. વળી કવિના મનમાં પ્રશ્ન થાય છે. કવિ મીંડળી, મીંડળી એટલે કે બિલાડી, માંજરી એટલે કે ભૂરી. એટલે કવિ પૂછે છે કે બિલાડીની જે ભૂરી આંખ છે, માંજરી આંખ છે, તેમાં ચકચકતી કીકી, ચકચકતી કીકી એટલે કે ચમકતી, ચમકતી કીકી, ચળકતી. તો કે બિલાડીની ભૂરી આંખ છે એમાં ચમકતી કીકી કોણે મળી હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ન પહોંચે ત્યાં ઉપણો કોણે કરી. વળી કવિ બાળક બનીને પૂછે છે આંબલાની, આંબલાની એટલે કે આંબો. તો કે આંબાની ટોચે જ્યાં આપણો હાથ નથી પહોંચતો ત્યાં ઉપણો એટલે કે નવા નવા પાન જે ફૂટેલા હોય તે નાના નાના. તો કે આંબાની ટોચે કે આંબાનું ઝાડ છે જ્યાં આપણો હાથ પહોંચતો નથી ત્યાં નાની નાના ઉપણો કે નાના નાના પાન છે તે કોણે કર્યા હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. વળી કવિ પૂછે છે બાળક બનીને કે ગાવડીના, ગાવડીના એટલે કે ગાય. તો કે ગાયના પેટે જે દૂધ કેરી ધોળી, ધોળી એટલે સફેદ. તો કે ગાયના પેટે જે દૂધ કેરી સફેદ ધારા વહે છે એમાં મીઠાશ કોને ભરી હશે, એવો કવિના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તમને ખબર છે કે ગાયનું દૂધ સ્વાદમાં કેવું હોય છે, મીઠું હોય છે. એટલે કવિના મનમાં પ્રશ્ન થાય છે અને બાળક બનીને પૂછે છે કે ગાયના પેટે જે આ દૂધની ગોળી સફેદ ધારા વહે છે એમાં મીઠાશ તો કોને ભરી હશે, એવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. હવે આગળ જુઓ. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ઢોસીની ઝૂંપડી કોણે મળી. વળી બાળક પૂછે છે કે ચાંદાની થાળીમાં, તો કે ચાંદો કેવો છે, તો કે ચાંદો થાળી જેવો ગોળ છે. આ ચાંદાની થાળીમાં, તો કે ચાંદો થાળી જેવો ગોળ છે, એમાં કવિને શું દેખાય છે, તો કે કવિને બકરી અને ઢોસીની ઝૂંપડી હોય એવું દ્રશ્ય, એવું ચિત્ર તેને દેખાય છે. તો કે કવિ એમ કહે છે કે ચાંદાની જે થાળી છે તેમાં બકરી અને ઢોસીની ઝૂંપડી કોણે કરી હશે, એવો પ્રશ્ન તેનામાં ઉદ્ભવે છે. વળી પૂછું કે આગની હથેળીમાં સૂરજની ઘૂમતી ભમરડી કોને કરી. શું થયું, તો કે વળી કવિ બાળક બનીને પૂછે છે આ એટલે આકાશ. તો કે આકાશમાં જે સૂરજ છે, સૂરજ એટલે સૂર્ય, તો કે સૂર્ય છે તે ભમરડાની જેમ ગોળ ગોળ ભમે છે, ગોળ ગોળ ફરે છે. તો કે આ કોને કરી હશે, એવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. કે આકાશમાં જે હથેળીની જેમ જે સૂર્ય છે, હથેળીમાં જેમ ભમરડો ભમતો હોય, ગોળ ગોળ ફરતો હોય, તેવી રીતે સૂર્ય પણ ગોળ ગોળ ફરે છે, એવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. તમને ખબર હોય કે પૃથ્વી આપણી ગોળ છે અને તે ફરે છે, એટલે સૂર્યના પ્રકાશથી તે બધે અજવાળું ફેલાવે છે. હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દીસ દેખતી આંખ વાળી કોણે કરી. હવે પાછા કવિ બાળક બનીને પૂછે છે કે પોપચે મઢેલી આંખ, તો કે મારી આંખ જે મઢેલી છે એ દસ વીસ, વીસ એટલે દિશા, તો કે આ દસે દિશા મારી આંખ જે જોવે છે તે આંખ મારી કોણે કરી. દસ દિશા એટલે કઈ કરી, તો જો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશા, હવે ચાર ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને બે
આકાશ અને ધરતી એમ થઈને શું થાય છે દસ તો કે આ દશે દસ દિશા હું જે જોઈ શકું છું તેવી મારી આંખ કોણે કરી હશે એવો પ્રશ્ન ઉદ્ભવે છે વળી પૂછું કે નવલખ તારે મળેલી આ આભલાની ચૂંટણી કોણે કરી વળી તેના પરમાં પ્રશ્ન થાય છે નવલખ એટલે કે નવ લાખ તો કે આકાશમાં આકાશ છે તે આખું રાત્રે તારાઓથી મઢેલું હોય છે તો કે આકાશ છે તારાઓથી મઢેલું દેખાય છે રાત્રે તો કે તે કેવું લાગે છે તો કે નવલખ ચૂંદડી જેને આકાશે ઓઢેલી હોય તેવું લાગે છે તો કે આ નવલખ ચૂંદડી કોણે કરી હશે તેવો પ્રશ્ન કવિના મનમાં થાય છે ચાલો હવે આપણે સમજીશું પ્રશ્ન ચાલો મોરલાની પીછીમાં શું જડેલું છે તો કે મોરલાની પીછીમાં રંગબેરંગી તીડી જડેલી છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો કે કવિનો હાથ આંબલાની જે ડાળ છે ત્યાં નાની કૂપણો છે ત્યાં પહોંચતો નથી ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે તો કે ચાંદાની થાળીમાં બકરી અને ગોપીની ઝૂંપડી મઢેલી છે પછી ચોથો કવિ આંખ વિશે શું વિચારે છે તો કવિ કહે છે કે મારી જે આંખ છે આંખના પોપચા છે એના વડે હું જે દસે દસ દિશા જોઈ શકું છું તો કે તે કોણે કરી હશે પાંચમો કવિ આભલાની ચૂંદડી કોને કહે છે કવિએ કીધું કે આભલા એટલે કે આકાશ કવિ આકાશની ચૂંદડી કોને કહે છે કે કવિ આકાશની ચૂંદડી નવલખ તારાને કહે છે આ પ્રશ્નના જવાબ જે મેં તમને અત્યારે કીધા હવે એના પછી આપણે જોઈએ સામાનાર્થી શબ્દો સામાનાર્થી શબ્દોમાં છે આભ આભ એટલે આકાશ ગાવડી એટલે ગાય સૂરજ એટલે સૂર્ય મીંડળી એટલે બિલાડી તેવી જ રીતે આ સામાનાર્થી શબ્દો થઈ ગયા હવે આપણે જોઈશું શબ્દો પરથી વાક્ય બનાવો શબ્દો પરથી વાક્ય કઈ રીતે બનાવવાના તો ચાલો આપણે જોઈએ એના માટે મેં એક ઉદાહરણ અહીંયા લખેલું છે ઉદાહરણ આપ્યું છે શબ્દ છે મોર હવે મોર પરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે જોવો ઉદાહરણમાં મોરને વરસાદ ખૂબ ગમે છે આ રીતે તમારે શબ્દ પરથી વાક્ય બનાવવાના છે ચાલો આપણે જોઈએ પહેલું છે ધરતી ઓકે ધરતી લીલીછમ ધરતી ચોમાસામાં લીલીછમ જોવા મળે છે પછી છે ગાય કે ગાયનું દૂધ ખાંડમાં મીઠું હોય છે પછી છે આંબો તો કે આંબામાં કેરી થાય છે ચોથું સૂરજ કે સૂર્યના પ્રકાશથી બધી જગ્યાએ અજવાળો ફેલાય છે પાંચમું દૂધ તો કે દૂધ ગાય દૂધ આપે છે આ રીતે તમારે કોઈ પણ વાક્ય બનાવવાના છે હવે આ તમારું આજનું હોમવર્ક છે કે શબ્દો પરથી વાક્ય બનાવવા